આપણે ડોટ પ્રોડક્ટ વિશે થોડું શીખીએ. સદિશોના ગુણાકારની બે રીતમાંથી ડોટ પ્રોડક્ટ સરળ છે. તો આ ડોટ પ્રોડક્ટ શું કરે છે? સૌપ્રથમ હું તમને વ્યાખ્યા આપીશ અને પછી સમજ આપીશ. ધારો કે મારી પાસે બે સદિશ છે, સદિશ એ ડોટ સદિશ બી, અને તેના બરાબર તે બે સદિશોના મૂલ્ય એટલે કે સદિશ એનું મૂલ્ય ડોટ સદિશ બીનું મૂલ્ય અને તેમની વચ્ચેના ખૂણાનું કોસાઇન એટલે કે ગુણ્યા કોસ થીટા. હવે આ ક્યાંથી આવ્યું? આપણે આકૃતિ દોરીને તેને વધુ સારી રીતે સમજીએ. આપણે આ બંને સદિશોને દોરીએ. ધારો કે આ સદિશ એ છે, કંઈક આ રીતે, અને આ સદિશ બી છે, અને આ તેમની વચ્ચેનો ખૂણો થીટા છે. આપણે આ બે સદિશોના નામ આપીએ તો આ સદિશ એ છે અને આ સદિશ બી છે. આ પ્રોડક્ટને જોવાની બે રીતો છે. ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે, તેથી આપણે આનો ક્રમ બદલી શકીએ. આથી જો આને બીજી રીતે લખવું હોય તો સદિશ એનું મૂલ્ય ગુણ્યા કોસાઇન થીટા ગુણ્યા સદિશ બીનું મૂલ્ય. આ સમયે આ ડોટ પ્રોડક્ટ છે, મારે તે લખવાની જરૂર નથી. આ સાદો ગુણાકાર જ છે, કારણ કે આ બધી અદિશ રાશિઓ છે. જ્યારે તમે સદિશો વચ્ચે ડોટ જુઓ ત્યારે તમે સદિશોના ડોટ ગુણાકારની વાત કરી રહ્યા છો. જો તમે આ પ્રમાણે પદાવલીને ફરીથી લખો તો તેનો અર્થ શું થાય? અહીં કોસાઇન ઓફ થીટા શું છે? હું અહીં બી આગળ લંબ દોરું છું જે કાટખૂણો બનાવે છે. તો સાસાક, કોપાક અને ટેસાબા મુજબ કોપાક એટલે કોસાઇન બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ થાય. અહીં પાસેની બાજુ શું થાય? આપણને પાસેની બાજુ આ મળે છે અને કર્ણ એનું મૂલ્ય મળે. આથી કોસાઇન ઓફ થીટા બરાબર પાસેની બાજુ, આપણે તેને બી પર એનો પ્રક્ષેપ કહીએ. ધારો કે પ્રકાશનો સ્ત્રોત અહીં છે અને તમે પ્રકાશના કિરણોને ફેંકો છો જે બીને લંબ હોય, તો બી પર એનો પડછાયો પડે. અથવા તમે એ રીતે વિચારી શકો કે એનો ભાગ એ બીની સમાન દિશામાં જાય છે. હું અહીં પ્રક્ષેપને પડછાયાની જેમ જોઉં છું, કંઈક આ રીતે. જો આ પ્રકાશનો સ્ત્રોત લંબ હોય તો આના પર તે સદિશનો પડછાયો શું હોય? આ પડછાયાને તમે બી પર એનો પ્રક્ષેપ કહી શકો અથવા એ સબ બીનું મૂલ્ય પણ કહી શકો. હવે સદિશ બી પર સદિશ એનો કેટલામો ભાગ મળે છે? એટલે કે છેદમાં કર્ણ મળે, અને અહીં કર્ણ આપણા સદિશ એનું મૂલ્ય છે. આ મૂળભૂત ત્રિકોણમિતિ છે. હવે બંને બાજુ સદિશ એ વડે ગુણતા આપણને બી પર સદિશ એનો પ્રક્ષેપ બરાબર સદિશ એનું મૂલ્ય ગુણ્યા કોસાઇન ઓફ થીટા મળે, અને આ આપણી પાસે અહીં છે. આથી ડોટ પ્રોડક્ટ વિશે વિચારવાની બીજી રીત, આથી આ પદને તમે બી પર સદિશ એનો પ્રક્ષેપના મૂલ્ય વડે બદલી શકો છો અને તેના ગુણ્યા સદિશ બી. આ રીતે તમે એક સદિશ લો અને તેના મૂલ્યનો કયો ઘટક બીજા સદિશની દિશામાં જશે તે શોધો અને તે બંનેનો ગુણાકાર કરો. તે ક્યાં ઉપયોગી છે? અહીં કાર્ય વિશે શું કહી શકાય? આપણે ફિઝિક્સમાં કાર્ય વિશે શીખી ગયા. કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર થાય, પરંતુ તે કુલ બળ ગુણ્યા કુલ અંતર નથી, તે અંતરની દિશામાં જતું બળ છે. ધારો કે મારી પાસે 10 ન્યૂટન બળની એક વસ્તુ છે અને તેને મેં બરફ ઉપર મૂકી છે, આથી તેના ઉપર ઘર્ષણ બળ લાગશે નહીં. અને ધારો કે હું આ વસ્તુને ખેંચું છું, આથી આ મારો બળનો સદિશ મળે. આપણે ધારી લઈએ કે તે 100 ન્યૂટન છે. ધારો કે હું તેને જમણી બાજુ આ રીતે ખસેડું છું, આથી આ મારો અંતરનો સદિશ મળે જે 10 મીટર ધારી લઈએ, અને તે જમીનને સમાંતર મળે છે, આથી આ 10 મીટર છે, અને તેમની વચ્ચેનો ખૂણો એ થીટા બરાબર 60 છે જે પાઈના છેદમાં 3ને સમાન છે. હવે મારો પ્રશ્ન એ છે કે 100 ન્યૂટન બળ સાથે આ 10 ન્યૂટનના બ્લોકને જમણી બાજુ 60 અંશના ખૂણે દોરડા વડે ખેંચતા હું કેટલું કાર્ય કરી શકું છું? કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર થાય, પરંતુ કુલ બળ નહીં, અંતરની દિશામાં મળતું બળનું મૂલ્ય. તેથી અંતરની દિશામાં બળનું મૂલ્ય કેટલું થાય?
તે આ બળના સદિશનો સમક્ષિતિજ ઘટક થાય, તે 100 ન્યૂટન ગુણ્યા કોસાઇન ઓફ 60 ડિગ્રી થાય, અને તે જમણી બાજુ 100 ન્યૂટન જેટલું કેટલું જશે તે દર્શાવશે. તે 100 ન્યૂટન ગુણ્યા કોસાઇન ઓફ 60 ડિગ્રી થાય અને તે જમણી બાજુ 100 ન્યૂટનનું કેટલું જશે તે દર્શાવે. તમે તેને બીજી રીતે પણ જોઈ શકો. આ બળનો સદિશ છે અને અહીં નીચે અંતરનો સદિશ છે. અહીં આ બળનો સદિશ છે અને આ અંતરનો સદિશ છે. હવે કરેલું કાર્ય બરાબર બળનો સદિશ ગુણ્યા અંતરનો સદિશ. વ્યાખ્યા પ્રમાણે આપણે જાણીએ છીએ કે બળના સદિશનું મૂલ્ય આપણને 100 ન્યૂટન મળે છે ગુણ્યા અંતરના સદિશનું મૂલ્ય આપણી પાસે 100 મીટર છે, અને તેમની વચ્ચેનો ખૂણો કોસાઇન ઓફ 60 ડિગ્રી આપણને 1/2 મળે છે. હવે આના બરાબર 100 × 10 એટલે કે 1000 × 1/2 મળે, એટલે કે આના બરાબર આપણને 500 જૂલ મળે. પરંતુ મહત્વની બાબત એ છે કે ડોટ પ્રોડક્ટ ઉપયોગી છે, તે કાર્ય માટે ઉપયોગી છે. કયા સદિશનો કયો ઘટક દિશામાં જશે તેની ગણતરી કરે છે. તમે આ રીતે પણ કહી શકો કે 1 × Bનું મૂલ્ય ગુણ્યા કોસાઇન ઓફ થીટા, અને તે પૂરી રીતે યોગ્ય છે. અહીં તમે આને આ રીતે પણ કહી શકો, એનું મૂલ્ય ગુણ્યા બીનું મૂલ્ય કોસાઇન ઓફ થીટા, અને તે પૂરી રીતે યોગ્ય છે. હવે આ બી કોસાઇન ઓફ થીટા શું છે? જો તમે બી કોસાઇન ઓફ થીટા લો તો તે એની દિશામાં બીના સદિશના મૂલ્યનો જથ્થો છે. તમે કયા ક્રમમાં જાઓ તે મહત્વનું નથી. જ્યારે તમે ક્રોસ ગુણાકાર કરો ત્યારે તે મહત્વનું છે કે એ ક્રોસ બી અથવા બી ક્રોસ એ કરો. પરંતુ જ્યારે તમે ડોટ ગુણાકાર કરો ત્યારે ક્રમ મહત્વનો નથી. માટે બી કોસાઇન ઓફ થીટા એ એની દિશામાં બીનું મૂલ્ય છે. જો તમે આ રીતે લંબ દોરો તો બી કોસાઇન ઓફ થીટા એ આ સદિશ થાય. આથી આ સદિશ બીનું મૂલ્ય ગુણ્યા કોસાઇન ઓફ થીટા થાય. સદિશ બીનો કેટલો ભાગ એની દિશામાં જશે, ત્યારબાદ બંને મૂલ્યનો ગુણાકાર કરો. અથવા તમે આ રીતે પણ કહી શકો કે સદિશ એનું મૂલ્ય કેટલું સદિશ બીની દિશામાં જશે, પછી બંને મૂલ્યનો ગુણાકાર કરો. તમને ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ વચ્ચેનો તફાવત સમજાઈ ગયો હશે. ડોટ પ્રોડક્ટના અંતે સંખ્યા મળે છે. તમે બે સદિશને ગુણો છો અને તમને જવાબમાં સંખ્યા મળે છે. તમને અદિશ રાશિ મળે છે. તે શા માટે રસપ્રદ છે? તે જણાવે છે કે આ સદિશો એકબીજામાં કેટલા ઉમેરાયા છે, કારણ કે તમે સમાન દિશામાં જતા તેમના મૂલ્યનો ભાગ લઈ રહ્યા છો અને તેમને ગુણી રહ્યા છો. ક્રોસ પ્રોડક્ટ એ તદ્દન વિરોધી છે. તમે લંબ ઘટક લો છો. તફાવત એ છે કે અહીં સાઇન ઓફ થીટા આવે. તમે ક્રોસ પ્રોડક્ટના વિડીયો જોઈ શકો. હું એક વિડીયોમાં તેમની સરખામણી કરીશ. પરંતુ ક્રોસ પ્રોડક્ટમાં એકબીજાને લંબ હોય તેવા સદિશના મૂલ્યનો ગુણાકાર કરો છો. તેઓ સમાન દિશામાં જતા નથી, તેઓ એકબીજાને લંબ હોય છે. પછી તમારે દિશા પસંદ કરવી પડે જે બંને સદિશને લંબ હોય. માટે ક્રમ મહત્વનો છે, કારણ કે તમે જમણા હાથના નિયમનો ઉપયોગ કરો છો. પછી તમારે દિશા પસંદ કરવી પડે જે બંને સદિશને લંબ હોય. આથી તેમાં ક્રમ મહત્વનો છે, કારણ કે તમે જમણા હાથના નિયમનો ઉપયોગ કરો છો. ત્રિપરિમાણમાં બે સદિશને લંબ હોય તેવા બે સદિશ હોય છે. પછીના વિડીયોમાં હું ક્રોસ પ્રોડક્ટ અને ડોટ પ્રોડક્ટની સરખામણી કરીશ.